ચૌરિક દત્ત, હિંસા જેનો શ્વાસ હતો, ચોરી જેનો મંત્ર હતો, ઈ અનાથ હતો, ઈ માંસાહારી હતો, અરે એ માછીમારોનો મુખી હતો. એકવાર એના ગળામાં મત્સ્ય કંટક ફસાઈ ગયો. એના ગળામાંથી લોહીની ધારા વહેવા લાગી. નરકને યાદ અપાવે તેવી વેદના તેને ઉત્પન્ન થઈ. કર્મના બંધ અને કર્મના ઉદયને એક જ ભાવમાં અનુભવતા શૌરિક દત્તની કથાનું સૌ એક ચિત્તે શ્રવણ કરીએ. શરદ ઋતુના શીતલ વાતાવરણમાં અપાપાપુરી નગરીમાં પ્રભુ વીર પાપના અશુભ વિપાકોનું વર્ણન કરી રહ્યા હતા. શ્રોતાઓના અંતરમાં નિર્વેદ ભાવની છોળો ઉછળતી હતી અને પ્રભુએ દુઃખ વિપાકના આઠમા અધ્યયનનો પ્રારંભ કર્યો. આ જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં શૌરિકપુર નામનું નગર હતું. એ નગરમાં શૌરિક દત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. નગરજનો રાજા શૌરિક દત્તના રાજ્યમાં અત્યંત નિશ્ચિંત હતા. સૌના દિવસો આનંદમાં પસાર થઈ રહ્યા હતા. રાજ્યમાં 18 વર્ણના વસવાટની સુંદર વ્યવસ્થા હતી. કુંભારો કુંભાર વાસમાં રહેતા, સુથારો સુથાર વાસમાં રહેતા. એ જ રીતે નગરના મધ્ય ભાગથી ઈશાન ખૂણામાં ઘણે દૂર એક માછી વાસ હતો. આ વાસમાં માછીમારો પોતાના પરિવાર સાથે રહેતા. તેઓ માછલા પકડીને તાપમાં સૂકવીને તેની વિવિધ વાનગીઓ બનાવીને બજારમાં વેચતા. આ રીતે ઘોર પાપ કર્મ કરી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા. આ માછીવાસમાં સમુદ્ર દત્ત નામનો એક માછીમાર રહેતો હતો. તેની ક્રિયા તો પાપની હતી જ, તેનો સ્વભાવ પણ ક્રૂર હતો. હિંસા તેનો શ્વાસ હતો, ચોરી તેનો મંત્ર હતો. આકાશમાંથી તારા નીચે લાવવા આસાન, પણ સમુદ્ર દત્તને પ્રસન્ન કરવો એ અત્યંત મુશ્કેલ કાર્ય હતું. માતા પિતાએ સમુદ્ર દત્ત યૌવનમાં આવતા તેના લગ્ન કરાવ્યા. તેની પત્નીનું નામ હતું સમુદ્ર દત્તા. બંનેને કોઈ વાતે દુઃખ ન હતું, બધી જ વાતે સુખી હતા. તેમ છતાં સમુદ્ર દત્તા અંતરથી દુઃખી દુઃખી રહેતી. સમુદ્ર દત્તથી આ વાત છુપી ન રહી. એક રાત્રિએ મોકો મળતા સમુદ્ર દત્તે પૂછી જ લીધું, આપણા ઘરમાં બધી જ અનુકૂળતા હોવા છતાં તારું ચિત્ત કેમ પ્રસન્ન નથી રહેતું? સમુદ્ર દત્તા એક શબ્દ પણ ન બોલી શકી. તેની આંખો ભરાઈ ગઈ, તે રડી પડી. તેણે પોતાના પતિના ઉત્સંગમાં માથું ઢાળી દીધું. તે હિબકે હિબકે રડવા લાગી. થોડી વાર પછી તેનું અંતર હળવું થયું એટલે તે બોલી, સ્વામીનાથ, આપના ઘરમાં મને કોઈ જ તકલીફ નથી, એક જ દુઃખ છે. આપણા લગ્નને વર્ષો થયા છતાં હજી કોઈ ખોળાનો ખૂંદનાર આવ્યો નથી. સમુદ્ર દત્તે પત્નીને આશ્વાસન આપ્યું. સમુદ્ર દત્તા સ્વસ્થ થઈ થોડા જ દિવસોમાં તેને ગર્ભ રહ્યો. સમુદ્ર દત્તાના હર્ષનો કોઈ પાર ન રહ્યો. પણ રે વિધાતા, બાળકનો જન્મ થયો ત્યારે તે મૃત બાળક તરીકે અવતર્યું. આવું એક વાર નહીં, અનેક વાર બન્યું. સમુદ્ર દત્તા દુઃખી દુઃખી થઈ ગઈ. એક દિવસ રાત્રિના અચાનક સમુદ્ર દત્તાની આંખ ખુલી ગઈ. તેનું મન વિચારોમાં ચડ્યું, આ સંસારમાં હું જે ગભાગણી નારી છું. હજારો લાખો સ્ત્રીઓ લગ્ન કરીને પુત્રને જન્મ આપે છે, પોતાની ગોદમાં નાના બાળકોને રમાડે છે, મારી જ ગોદ સૂની છે. હે પ્રભુ, હું શું કરું? હું ક્યાં જાઉં? મારું શું થશે? મારો ખોળો ક્યારે ભરાશે? આ વિચારમાં ને વિચારમાં તેને નગરની બહાર ઉદ્યાનમાં આવેલ શૌરિક યક્ષનું સ્મરણ થયું. તેણે વિચાર્યું, સવારે પૂજાની વિવિધ સામગ્રી લઈને કુટુંબીજનો સાથે શૌરિક યક્ષના મંદિરે જઈ હું એમની પૂજા કરું અને યક્ષાધિરાજને પ્રાર્થના કરું કે મારી ઈચ્છા પૂર્ણ કરો. વહેલી સવારે સમુદ્ર દત્તાએ પતિની અનુમતિ લઈ વિશાળ પરિવાર સાથે વિવિધ પ્રકારની ઉત્તમ સામગ્રી લઈ યક્ષરાજ શૌરિક યક્ષના મંદિરમાં પ્રવેશ કર્યો. ભાવપૂર્વક પૂજા કર્યા બાદ તેણે પ્રાર્થના કરી, હે યક્ષાધિરાજ, જો હું એક જીવિત બાળક કે બાળિકાને જન્મ આપીશ તો હું તમારી રોજની પૂજાની રકમ વધારી આપીશ. એ સિવાય તમારા મંદિરે થતા દાનની રકમમાં અમારી કુલ આવકમાંથી અપાતા ભાગમાં તથા તમારા દેવ ભંડારમાં વધારો કરી આપીશ. આ પ્રમાણે માનતા રાખીને
તે ઘર તરફ પાછી વળી થોડા જ દિવસોમાં તેની માનતા ફળી સમુદ્ર દત્તા ગર્ભવતી બની ગર્ભકાળ દરમિયાન તેના તમામ દોહલા સમુદ્ર દત્તે પૂરા કર્યા પૂરા દિવસે સમુદ્ર દત્તાએ એક પુત્રને જન્મ આપ્યો શૌરિક યક્ષની માનતા કરવાથી પુત્ર જન્મતા માતા પિતાએ નક્કી કર્યું કે આપણા પુત્રનું નામ શૌરિક દત્ત રાખવું આખા પરિવારે આ વાત વધાવી લીધી પાંચ પાંચ ધાવ માતાના લાલન પાલન સાથે શૌરિક દત્ત મોટો થયો સેંકડો દાસ દાસીઓ એની સેવામાં હતા મૃત્યુ લોકમાં સાક્ષાત સ્વર્ગલોકનું સુખ શૌરિક દત્ત અનુભવતો હતો સુખનો સમય બહુ ઝડપથી પસાર થઈ જતો હોય છે શૌરિક દત્ત યુવાવસ્થામાં આવી ઊભો લૌકિક વિદ્યાઓમાં પારંગત બની જતા પિતા સમુદ્ર દત્તે તેને માછીમારના વ્યવસાયમાં જોડી દીધો શૌરિકની પ્રગતિથી માતા પિતા પ્રસન્ન હતા બંનેના મનમાં એવા વિચારો આવતા શૌરિક તૈયાર થઈ જાય એટલે આપણે નિવૃત્ત થઈ જવું પણ ધાર્યું ક્યાં પોતાનું થતું હોય છે શૌરિક ધંધામાં આગળ વધે એ પૂર્વે જ પિતા સમુદ્ર દત્ત અને માતા સમુદ્ર દત્તા ક્રમશઃ મૃત્યુ પામ્યા માતા પિતાનો વિયોગ થતા શૌરિક નિરાધાર બની ગયો તેના કરુણ વિલાપથી દશે દિશાઓ ભરાઈ ગઈ તેની દારૂણ ચીસોથી સ્વજનો પણ વિહ્વળ બની ગયા સગા સંબંધીઓએ સાથે મળીને શૌરિકને શાંત પાડ્યો મિત્રો સ્વજનો અને જ્ઞાતિજનોએ સાથે મળી બંનેના અગ્નિ સંસ્કાર અને લૌકિક ક્રિયાઓ પૂર્ણ કરાવી ધીરે ધીરે શૌરિક દત્ત પણ માછીમારના વ્યવસાયમાં જોડાઈ ગયો પોતાની કુનેહથી આ વ્યવસાયમાં તેણે એવું આગવું સ્થાન જમાવ્યું જેથી તમામ માછીમારોએ ભેગા મળીને તેને માછીમારોનો મુખિયા બનાવી દીધો સત્તા મળ્યા પછી બાકી શું રહે બાપ જેવા બેટા આ ન્યાયે પિતાના તમામ દુર્ગુણો શૌરિકમાં અવતર્યા શૌરિક પણ મહાપાપી મહાઅધર્મી મહાહિંસક બની ગયો શૌરિક દત્ત પોતાના વ્યવસાયમાં એકલો પહોંચી વળતો ન હતો માટે તેણે પોતાના હાથ નીચે અનેક માણસો રાખ્યા આ નોકરો વહેલી સવારે ઉઠીને યમુના નદીએ જતા મછવામાં બેસીને તેઓ યમુના નદીના વિવિધ ભાગોમાંથી માછલા પકડવાના વિવિધ સાધનો દ્વારા નાના મોટા અનેક પ્રકારના માછલાઓ પકડીને મછવામાં ભરતા હતા માછલા ભરેલા મછવા સાથે કિનારા પર આવી એક જગ્યાએ ઢગલો કરી દેતા ત્યારબાદ તેને તડકામાં સૂકવીને રાંધીને ભૂંજીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવી રાજમાર્ગમાં વેચતા હતા શૌરિકને પણ માંસની વાનગીઓ ખાવાનો ભારે શોખ હતો તેથી પોતે પણ પોતાના માટે માછલાના માંસની વિવિધ વાનગીઓ બનાવીને ખાતો હતો તેના પર વિવિધ પ્રકારના મદિરા પાન કરી લહેર કરતો એક દિવસની વાત છે નોકરો દ્વારા લવાયેલ માછલાના માંસની તળેલી શેકેલી વઘારેલી રસાળ વાનગી ખાતા શૌરિક દત્તના ગળામાં માછલાનો કાંટો ખૂંચી ગયો તેથી શૌરિકને ભયંકર પીડા થવા લાગી કાંટાના લીધે તેના ગળામાં ઊંડો ઘા પડ્યો આ ઘામાંથી ધીમે ધીમે લોહી અને પરુ નીકળવા લાગ્યા તેની વેદનાનો કોઈ પાર ના રહ્યો આ વેદનાથી બચવા કાંટો કાઢવો જરૂરી હતો આ કાંટાને દૂર કરવા તેણે અનેક પ્રયત્નો કર્યા પણ બધા જ વ્યર્થ ગયા અંતે હારી થાકીને તેણે પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિયો મારા ગળામાં મત્સ્યકંટક ફસાઈ ગયો છે એની પીડા મારાથી સહન થતી નથી તો તમે સૌ નગરના રાજમાર્ગો પર એવો ઢંઢેરો પીટાવો કે જે વૈદ્ય કે જાણકાર પુરુષ શૌરિક દત્તના ગળામાં ફસાયેલો કાંટો કાઢી આપશે તેને શૌરિક દત્ત પુષ્કળ ધન આપીને પ્રસન્ન કરશે ઢંઢેરો સાંભળીને શૌરિકપુર નગરના અનેક વૈદ્યો ચિકિત્સકો અને જાણકારોના પગ શૌરિક દત્તના ઘર તરફ વળ્યા સૌએ શૌરિકનો કાંટો દૂર કરવા ભરપૂર પ્રયત્નો કર્યા પોતાની તમામ બુદ્ધિઓ કામે લગાડી કોઈએ વમન કરાવીને તો કોઈએ મોટા કોળિયા ખવડાવીને કોઈએ સાણસા ચીપિયા વગેરે જેવા સાધનો વડે તો કોઈએ ઉલટી માલિશ અને અન્ય અનેક સાધનો દ્વારા કાંટો કાઢવાના ભરચક પ્રયત્નો કર્યા
પણ હઠીલા રોગની જેમ ગળામાંથી ન તો કાંટો હટ્યો કે ન એના ઘામાંથી લોહી પરુઝરતા બંધ થયા. અંતે હારી થાકી કંટાળીને તમામ વૈદ્યો વગેરે પોતપોતાના ઘરે રવાના થઈ ગયા. શૌરિક દત્તના ગળાનો કાંટો દૂર કરવા કોઈ ઉપાય કારગત ન નીવડતા શૌરિક અત્યંત નિરાશ થઈ ગયો. તે હિંમત હારી ગયો. હવે તેના ગળામાંથી ભોજન પણ ઉતરતું બંધ થઈ ગયું. ભોજન બંધ થતાં તેની ભૂખ વધતી ગઈ અને શરીર ઘટતું ગયું. માંસ પણ સુકાઈ જતા શરીરની ચામડી હાડકા સાથે જાણે ચોંટી ગઈ. ઉઠતા બેસતા અને શરીરના હાડકાઓમાંથી કડકડ અવાજો પણ નીકળવા લાગ્યા. ગળામાં ખૂંચી ગયેલા કાંટાને લીધે તે ખૂબ કણસતો હતો. તેની પીડાનો કોઈ પાર ના રહ્યો. તેના ગળામાંથી વારંવાર લોહી પરુ અને કીડાના કોગળા કરી રહ્યો હતો. નગરના લોકો એની ચારે બાજુ ટોળે વળીને ઊભા હતા. જીવતી નરક જેવી વેદના શૌરિક દત્ત ભોગવી રહ્યો હતો. એક દિવસ એ જ શૌરિકપુર નગરમાં મારો પ્રવેશ થયો. નગરની બહાર શૌરિકા વસંત ઉદ્યાનમાં દેવોએ સમવસરણની રચના કરી. મારી ધર્મ દેશના થઈ. નગરના રાજા શૌરિક દત્ત વગેરે ભાવથી દેશનાનું શ્રવણ કર્યું. ધર્મકથા પૂર્ણ થતાં સૌ નગરજનો સ્વસ્થાને ગયા. એક પ્રહર પૂર્ણ થતાં મધ્યાહનનો સમય થયો. મારી અનુમતિ લઈ ઇન્દ્રભૂતિ ગૌતમ શૌરિકપુર નગરના ઊંચ નીચ અને મધ્યમ ઘરોમાં ભિક્ષા લેવા નીકળ્યા. યથેષ્ટ આહાર લઈ તેઓ નગરની બહાર નીકળતા હતા. ત્યાં જ એમની નજર શૌરિક દત્ત ઉપર પડી. તેમનું મન વિચારોમાં ચડ્યું. ઓહો, આ જીવે પૂર્વ ભવમાં એવા કેવા પાપ કર્મો કર્યા હશે કે જેથી તેને અત્યારે નરકને યાદ કરાવે એવી વેદના ભોગવવી પડે છે. આ વિચાર કરતા કરતા ગૌતમ મારી પાસે આવ્યા. તેમણે જે દ્રશ્ય જોયું તે તેમની નજર સમક્ષથી ખસતું જ ન હતું. ગૌતમે મને રોગગ્રસ્ત શૌરિક દત્તની વાત કરીને કહ્યું, ભગવંત, શૌરિક દત્તે ગત જન્મમાં એવા કેવા કર્મ બાંધ્યા હતા કે જેથી આ ભવમાં એને આવી ઘોર પીડા ભોગવવી પડે છે? ગૌતમને જવાબ આપતા મેં કહ્યું, ગૌતમ, આ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં નંદીપુર નામનું નગર હતું. ત્યાં મિત્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજાનો એક રસોઈયો હતો. તેનું નામ હતું શ્રીદ. તેના હાથ નીચે અનેક શિકારીઓ, પારધીઓ, માછીમારો, વાઘરીઓ પૈસા લઈને કામ કરતા. આ શિકારી વગેરે રોજ સવાર પડે એટલે જંગલોમાં અને નદી કિનારે ચાલ્યા જતા. ત્યાં તેઓ નાના મોટા માછલા, કાચબા, મગર, બકરા, ઘેટા, રોઝ, ડુક્કર, હરણ, સસલા, સાંઢ, પાડા, તેતર, લાવરી, કબૂતર, કુકડા, મોર વગેરે જળચર, સ્થળચર કે ખેચર પ્રાણીઓને પકડીને મારી નાખતા. ત્યારબાદ એ તમામ મૃત કલેવરો લઈને રાજાના રસોઈયા શ્રીદને સોંપી દેતા. શ્રીદની પોતાની પાસે પણ તેતર, મોર વગેરે કેટલાય પંખીઓ પિંજરામાં પુરાયેલા રહેતા, તેમજ કેટલાક પારધી વગેરે માણસો વેતન લઈને મોર વગેરે જીવતા પક્ષીઓની પાંખ ઉતારીને શ્રીદને આપી જતા. રસોઈયો શ્રીદ પણ આ તમામ મૃત કલેવરોના માંસના ઝીણા ઝીણા ગોળ, લાંબા કે ટૂંકા ટુકડા કરતો. તેમાંથી કેટલાકને બરફથી પકાવતો, કેટલાકને સૂર્યની ગરમીથી, તો કેટલાકને હવાથી પકવતો, કેટલાકને એવા સ્થાનમાં રાખતો જેથી સ્વયં તે પાકી જતા, કેટલાક માંસખંડને કાળા વર્ણથી તો કેટલાકને લાલ વર્ણથી રંગતો, કેટલાક માંસખંડોને છાશથી, આમળાના રસથી, દ્રાક્ષના રસથી, કોઠાના રસથી, દાડમના રસથી, માછલાના રસથી ભાવિત સંસ્કારિત કરી તેમાંથી જુદી જુદી વાનગીઓ બનાવતો, તો કેટલાક માંસખંડોને તેલમાં તળીને, કેટલાકને ભઠ્ઠા પર ભૂંજીને, તો કેટલાકને શૂળીમાં પરોવીને પકાવતો. એ જ રીતે મત્સ્ય, હરણ, તેતર વગેરે પશુ પક્ષીના માંસના રસો તૈયાર કરાવતો. એ સિવાય લીલા શાક પણ રાંધતો.
ત્યારબાદ મિત્ર રાજા જ્યારે ભોજન મંડપમાં જમવા બેસતો ત્યારે તેમને આ બધી ભોજન સામગ્રી પીરસતો. શ્રીદ રસોઈયો પોતે પણ અનેક પ્રકારના જળચર, સ્થળચર, ખેચરના માંસ, રસ તેમજ લીલા શાકભાજીઓ ખાતો અને વિવિધ પ્રકારના દારૂ પીતો. આ પ્રમાણે જીવનભર શ્રીદે આવા હિંસક કાર્યો કર્યા. આ જ કાર્યો તેને મન મહત્વના રહ્યા. આવા પાપ કર્મોને જ જીવનનું સર્વોત્તમ આચરણ તેણે માન્યું. એમ કરતા કુલ 3300 વર્ષનું આયુષ્ય ભોગવી અત્યધિક પાપ કર્મ બાંધી મરીને શ્રીદ છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. નારકની ઘોર વેદના ભોગવીને આયુષ્ય પૂર્ણ થતા શ્રીદે શૌરિકપુર નગરમાં સમુદ્ર દત્તને ત્યાં શૌરિક દત્ત તરીકે જન્મ લીધો. પ્રભુ વીરના શ્રી મુખે શૌરિક દત્તનો પાપ કર્મથી ભરેલો પૂર્વભવ સાંભળ્યા પછી ગૌતમે ભગવંતને પૂછ્યું, ભગવંત અહીંથી મરીને શૌરિક દત્ત ક્યાં જન્મ લેશે? ગૌતમ, આ ભવમાં શૌરિક દત્ત 70 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી આવતા ભવમાં રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં નારક તરીકે ઉત્પન્ન થશે. ત્યારબાદ અનુક્રમે સરીસૃપ બીજી નરક, ખેચર ત્રીજી નરક, સિંહ ચોથી નરક, સર્પ પાંચમી નરક, સ્ત્રી છઠ્ઠી નરક, મનુષ્ય થઈ સાતમી નરકમાં જશે. એ પછી પંચેન્દ્રિયમાં માછલા, કાચબા વગેરે જળચર જીવોના કુળોની 12.5 લાખ યોનિઓમાં લાખો વાર જન્મ લેશે. તે પછી ચતુષ્પદ, સરીસૃપ, ભુજ પરિસર્પ વગેરેમાં લાખો વાર જન્મ લેશે. એ પછી ખેચર પક્ષીની તમામ યોનિમાં લાખો વાર જન્મ પામશે. એ જ રીતે ચૌરિન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિયની સર્વે યોનિઓમાં લાખો વાર પુનઃ પુનઃ જન્મ લેશે. એ પછી સ્થાવરકાયમાં વનસ્પતિકાય, વાયુકાય, તેઉકાય, અપકાય અને પૃથ્વીકાયની તમામ યોનિઓમાં લાખો વાર જન્મ મરણ કરશે. આ રીતે નારક તિર્યંચમાં અસંખ્ય કાળ સુધી ભટકીને અંતે તે હસ્તિનાપુર નગરમાં માછલા તરીકે જન્મ લેશે. થોડા સમય બાદ માછીમારની ઝાડમાં સપડાઈ જતા માછીમારના હાથે તેનું મૃત્યુ થશે. એ પછી તે જ નગરમાં શ્રેષ્ઠી કુળમાં પુત્ર તરીકે જન્મ લેશે. ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરી મરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી જવી મહાવિદેહમાં જન્મ લઈ ચારિત્ર ગ્રહણ કરી સમ્યક આરાધના કરી શૌરિક દત્તનો આત્મા મોક્ષમાં જશે. પ્રભુ વીરના શ્રી મુખે શૌરિક દત્તની રસનેન્દ્રિય લંપટતા અને એ નિમિત્તે કરેલી ભયંકર હિંસા અને તેના કટુ વિપાકોનું શ્રવણ કરી પરસદામાં બેઠેલા ભાવુકોનું અંતઃકરણ સંસારથી ઉદ્વિગ્ન બન્યું.